છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 2 બઢતે કદમ, બઢતે કદમ. હવે આપણે પહેલાં જોઈશું હિન્દી વર્ણમાળા. શું છે? કક્કો છે હિન્દી વર્ણમાલા. આ અગાઉ આપણે શીખી ગયા હતા ને હિન્દી વર્ણમાલા, એમ અ આ ઈ ઈ ઉ ઉ રી એ ઐ ઓ ઔ અહ અહ. પછી છે ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, ષ, 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 હ, ક્ષ, ત્ર, ઘ્ય, શ્ર. આ છે આપણો હિન્દી વર્ણમાળા, જે આપણે અગાઉ શીખી ગયા છીએ, તો તમને ખબર હશે. હવે આગળ જોઈએ અભ્યાસ 1. હિન્દી વર્ણમાળા મેં દેખ કર ગુજરાતી સે ભિન્નતા વાલે વર્ણ ઢૂંઢ નિકાલી ઓર લિખીએ. જૈસે જ તો જ, આ કક્કામાંથી આપણે આ રીતે અલગ પડતા હોય, જે રીતના ક છે તો આપણે આમ ક લખ્યું છે, આ ક હિન્દીનો ક, આમ ગુજરાતીનો ક કરીએ તો આમ હિન્દીનો ક થાય, એમ આખી વર્ણમાળા આપણે અહીં લખી દે, ગુજરાતી હિન્દી, ગુજરાતી હિન્દી, એ રીતે આખી વર્ણમાળા અહીં લખી દેવાની. હવે છે અભ્યાસ 2. યહ અને વહ. યહ એટલે આ અને વહ એટલે તે. યહ એટલે આ અને વહ એટલે તે. ચલો જોઈએ આગળ. યહ પતંગ હે, આ પતંગ છે. યહ એટલે આ, વહ એટલે તે. યહ પતંગ હે, યહ એક વચન છે. યહ એ એક વચન છે જે નજીકની વસ્તુ બતાવવા માટે થાય છે, જે નજીકની વસ્તુ બતાવવા માટે. યહ પતંગ હે, યહ પુસ્તક હે, યહ ઘોડા હે, આ બધા નજીકની વસ્તુઓ બતાવવા માટે થાય છે. હવે દૂરની વસ્તુ બતાવવી હોય તો, દૂરની વસ્તુ એક વચનમાં બતાવવી હોય તો વહ પતંગ હે બતાવી છે, દૂરથી તે પતંગ છે. વહ પુસ્તક હે, તે ચોપડી કે પુસ્તક છે. વહ ઘોડા હે, તે ઘોડો છે. આ રીતે અહીં વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને, યહ એટલે આ, વહ એટલે તે. આ નજીકની વસ્તુ અને આ દૂરની વસ્તુ બતાવવા માટે થાય છે. આ યહ અને વહનો ઉપયોગ એક વચનમાં થાય છે. હવે આગળ છે યહ હે, યે હે. યહ હે એ એક વચન, યે હે એ બહુવચન માટે વપરાય છે. જોઈએ, યહ લડકા હે, આ છોકરો છે. એક વચન આપ્યું છે એટલે શું બોલાય છે, યહ લડકા હે. જ્યારે એકથી વધારે છોકરા હોય એટલે શું થઈ જાય, બહુવચન. તો બહુવચનમાં યહનું યે થશે, યહનું યે. યે લડકે હે, આ છોકરાઓ છે. તે જ રીતે યહ હાથી હે, તો બહુવચન યે હાથી હે. જોયું ને, જ્યારે બહુવચનમાં પૂછાય તો યે લખવાનું ને, એક વચનમાં પૂછાય તો યહ લખવાનું. યહ લડકી હે, ઘણી બધી છોકરીઓ બતાવી છે. યે લડકિયા હે, જોડણી જોઈ, લડકિયા કઈ રીતે લખાય છે, અહીં દીર્ઘયની અહીં હસ્વે થઈ જાય અને યા લખી અને ઉપર ચંદ્ર અને માથે બિંદી આવી જાય. યહ માલા હે, યે માલાએ હે. ખબર પડી ગઈ ને, એક વચન અને બહુવચન, યહનું યે. અને આગળ જોઈએ, હવે શું છે, યે પુસ્તક હે. તો બહુવચનમાં ઘણા બધા પુસ્તકો આપ્યા, તો યે પુસ્તકે હે. ખબર પડી ગઈ, યહનું યે. જ્યારે બહુવચન પૂછાય યહનું યે થશે અને પુસ્તક એક વચન છે તો એનું પુસ્તકે થશે. જે અલગ અલગ ચિત્ર આપ્યા હોય તો એનું એક વચન કઈ રીતે અને બહુવચન કઈ રીતે લખાય તે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે આગળ જોઈએ અભ્યાસ 4. વહ હે અને વે હે. વહ એક વચન, વે બહુવચન, એકથી વધારે વસ્તુઓ માટે આપણે વે વાપરીએ છીએ. અને એક વસ્તુ બતાવીએ તો વહ, વહ એટલે દૂર માટે વપરાય છે, ખબર છે ને. તે વહ ચૂહા હે, એક વચન છે એટલે
તે ઉંદર છે. ઘણા બધા ઉંદરો આપ્યા હોય તો બે ચૂહે હે, તો આપણે શું કહીશું? તે ઉંદર છે એવું કહેવાય? ના, પેલા ઉંદરો છે. આગળ વહ માલી હે, એક માળી આપે છે, વહ માલી હે એટલે તે માળી છે. બે માલી હે એટલે બહુવચનમાં બે માલી, તેઓ પેલા માલી છે, માળી છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી, વહ તિતલી હે એક વચનમાં, તે પતંગિયું છે. જ્યારે બહુ બધા પતંગિયા બતાવે, બે તિતલિયા હે, તિતલી અને તિતલિયા જોડણીમાં ખાસ ધ્યાન રાખવું. બહુવચન થાય ત્યારે હસવાઈની દીર્ઘ ગઈ અને યા લાગી અને રેપ થાય છે, ખાસ ધ્યાન રાખવું. દીર્ઘયની હસવાઈ થશે બધી વખતે, દરેક શબ્દમાં એવું હોય છે. જ્યારે એક વચનમાંથી બહુવચન કરીએ છીએ ત્યારે દીર્ઘયની હસવાઈ થઈ જાય છે. વહ કુર્સી હે, અહીંયા જુઓ બહુવચન છે તો વે કુર્સિયા હે, જોડણી જોઈને વિદ્યાર્થી મિત્રો. વહ બકરી હે, અહીં ઘણી બધી છે, વે બકરિયા હે. ખબર પડીને એક વચન અને બહુવચનમાં યહનું એ, વહનું વે. હવે આગળ જોઈએ અભ્યાસ 5. યહ ઈસ, વહ ઉસ, યે ઈન, વે ઉન. આ જ્યારે ખાલી જગ્યા દરમિયાન પૂછાય ત્યારે આ ઈસ ક્યાં વપરાય, ઉસ કઈ જગ્યાએ વપરાય, ઈન ક્યાં વપરાય અને ઉન ક્યાં વપરાય એનો આપણે હવે અભ્યાસ કરીએ. યહનું બહુ વિરોધી યે, વહનું બહુ બહુવચન વે. ખબર પડી ને બહુવચનોમાં? તો હવે જોઈએ, એક ઉદાહરણ જોઈશું એટલે તમને ખબર પડી જશે. યહ અરવિંદ હે, આ અરવિંદ છે. હવે એની જોડે ચોપડી છે તો આપણે એમ કહીએ પાસ કિતાબે, ના, યહની જોડે શું લાગશે? ઈસ, ઈસકે પાસ કિતાબ હે. જ્યારે એક વચન પૂછાય તો ઈસકે પાસ કિતાબ હે, યહની જોડે ઈસ આવશે, યહની જોડે ઈસ આવે. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? યહ અરવિંદ હે, ઈસકે પાસ કિતાબ હે. પરીક્ષા દરમિયાન કૌંસમાં આપે ઈસ અથવા ઇન, બેમાંથી જે આપ્યું હોય એમાં જોવાનું કે યહ એક વચન છે તો ઈસ લખીશું અને યે આપ્યું હોય બહુવચન તો ઇન લખીશું. આગળ યે તિતલિયા હે, બહુવચન છે તો એમાં શું લાગશે? ઇન. ઇનકે પંખ રંગ બેરંગી, તેમના પાંખો રંગ બેરંગી છે. યેની જોડે ઇન, યહની જોડે ઈસ અને યેની જોડે ઇન, એ ખાસ ધ્યાન રાખવું. હવે તે રીતે વહ કૌવા હે, તે કાગડો છે. ઉસકા રંગ કાલા હે, તેનો રંગ કાળો છે. તો વહની જોડે શું આવ્યું? ઉસ, એ ખાસ ધ્યાન રાખવું. વે દો પેડ હે, છેને બહુવચન, પેલા બે વૃક્ષો છે. ઉન પર બગુલે બેઠે હે, તેમના પર બગલા બેઠા છે. એમ તો ન જ બોલાય, તેના તેમના કેવું પડે કે એમ બહુવચન છે. એમ એક વચન હોય તો તેનું કહીએ કે તેનું કહી, જે વપરાતું હોય જે રીતે બેસતું હોય, પરંતુ બહુવચનમાં તેમના તેમની એ થઈ જશે, ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું. પરીક્ષામાં વહ પૂછાયું એમ કૌંસમાં ઉસ લખ્યું હોય અથવા ઊન લખ્યું હોય તો જો ખાસ ધ્યાન રાખવાનું, વહની જોડે ઉસ અને વેની જોડે ઊન. આ એક વચન અને આ બહુવચન માટે વપરાય છે. ચલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ 6. મેં એટલે હું, હમ એટલે અમે, હું એટલે તમે, આપ એટલે તમે. મેં, હું, અમે, તું અને તમે. મેં તુષાર હું, હું તુષાર છું. મેં વિદ્યાર્થી હું, હું વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું, હું નિશાળે જાઉં છું. એ પોતાના માટે વાપરી છે એટલે હું શબ્દ વપરાય છે. એ જ રીતે જુઓ, મેં અને મેં એ એક વચન માટે જ વપરાય છે, પોતાની માટે એક જ વચન માટે મેં શબ્દ એટલે કે હું વપરાય છે. મેં દીપાલી હું, મેં વિદ્યાર્થીની હું, મેં સ્કૂલ જાતી હું. જોયું ને, આ દીપાલી વિદ્યાર્થી છે અને સ્કૂલે એટલે શાળાએ જાય છે. હવે અહીં ઘણા બધા છોકરાઓ બતાવે છે એટલે આ શું છે? બહુવચન. તો બહુવચનમાં હમ લડકે હે, અમે છોકરાઓ છે, એમ તો ના આવે કે મેં લડકે હે, ના એ રીતે ન આવે. તો અહીં બહુવચન થાય તો હમ થઈ જાય, બહુવચન છે એટલે હમ. હમ લડકે હે,
हम पढ़ते हैं, हमें वाचिए भणिए छे। हम लड़किया है, आ पण शुं छे, घणी बधी छोकरीओ छे एटले आ बहुवचन वाळुं छे। हम लड़किया है, अमे छोकरीओ छे। हम पढ़ती है, अमे भणिए छे। हम क्यारे वपराय? बहुवचन माटे वपराय छे। पछी आगळ जोईए, तुम विद्यार्थी हो, आ एकबीजाने बीजा सामे प्रश्न पूछे छे कि तुम विद्यार्थी हो, तुम चौथी कक्षा में पढ़ते हो। तमे विद्यार्थी छो अने तमे चौथी कक्षा में भणो छो। एज रीते साम सामे प्रश्न पूछो है तो तुम थी शब्द एटले के तू थी वपराय छे। तुम विद्यार्थी नी हो, तुम चौथी कक्षा में पढ़ती हो। जो तू विद्यार्थी नी छे अने तू चौथी कक्षा में पढ़े छे। तुम एटले तू, तुम एटले तू थाय छे, तुम एटले तू थाय छे। हवे आगळ जोईए, आप किसान है, आप खेती करते हैं। आप ए मोटा माणस एटले के आपणाथी मोटा होय ए माटे मानवाचक शब्द छे। आप ए मानवाचक शब्द छे एटले एम के छे के तमे खेडूत छो, तमे खेती करो छो। आप डॉक्टर है, तमे डॉक्टर छो। आप अस्पताल जाते हैं, तमे दवाखाने जाओ छो। आप शब्द क्या वपराय? आपणाथी मोटा उमरना होय त्यां मानवाचक शब्द छे। હવે આગળ જોઈએ અભ્યાસ 7, મેં કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ, આ શબ્દો કઈ જગ્યાએ વપરાશે તે જોવાનું છે। મેં એટલે અંદર વસ્તુ બતાવી હોય, માં કે અંદર, ની અંદર, કે ઉપર એટલે ની ઉપર, કે નીચે એટલે નીચેની વસ્તુ માટે, કે ઉપર એટલે પાસેની વસ્તુ માટે બતાવ્યું છે। યે મછલિયા હે, યે શું કહેવાય? બહુવચન। આ માછલીઓ છે, मछलिया पानी में। आपणे आ शब्द वापर्यो ने, में पानी में है, मछलिया एटले माछलीओ पानी में, मा शब्द माटे में शब्द वापरेल छे, पानी में छे। मछलिया जार के अंदर है, पछी के अंदर एटले नी अंदर छे, माछलीओ कूंडानी अंदर छे। अहीं ये में के अंदर ए शब्दो कई रीते वपराय छे विद्यार्थी मित्रो, તે ખાસ ધ્યાન રાખવું। યહ વહ કિતાબ હે, તે ચોપડી છે। કિતાબ મેજ પર હે, શું છે? ચોપડી, પુસ્તક ટેબલ ઉપર છે। કિતાબ કેવું? કિતાબ મેજ કે ઉપર હે, એટલે કે ચોપડી ટેબલની ઉપર છે। શું લખ્યું છે? તે કિતાબ છે, વહ એટલે તે, મેજ પર એટલે મેજની ઉપર છે। અહીં મેજ કે ઉપર એ શબ્દ કઈ રીતે વપરાય તે ખાસ ધ્યાન રાખો। ઉપર માટે ઉપર શબ્દ વપરાય છે, ઉપરની વસ્તુ દર્શાવવા માટે ઉપર શબ્દ વપરાય છે। હવે આગળ, યહ ગાય હે, આ એક વચન છે, એક જ ગાય દેખાય છે, નજીકની વસ્તુ બતાવી છે એટલે યહ છે, એટલે આ ગાય છે। ગાય પેડ કે નીચે હે, સેના? વૃક્ષની નીચે ગાય છે। ગાય ઘાસ ખા રહી હૈ, શું કરે છે? ગાય ઘાસ ખાઈ રહી છે। કે નીચે, કે નીચે જોયું ને કઈ રીતે વપરાયું? કે કોઈ પણ વસ્તુ નીચેની સાઈડ બતાવી હોય, નીચેનું દર્શાવવું હોય તો કે નીચે વપરાય છે। ઉપર માટે કે ઉપર, નીચે માટે કે નીચે, આ રીતે વિવિધ શબ્દો કઈ રીતે વપરાય છે એ અહીં આપણને દર્શાવેલા છે। પરીક્ષા દરમિયાન ખાલી જગ્યા પૂછાય છે મિત્રો, તો ખાસ ધ્યાન રાખવું। હવે આગળ, વહ પાઠશાલા હૈ, તે પાઠશાલા છે। પાઠશાલા કે પાસ પેડ હૈ, પાઠશાલાની જોડે વૃક્ષો છે। પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હૈ, પેડ એટલે વૃક્ષની નીચે બાળકો રમી રહ્યા છે। અહીં શું છે? તે શાળા છે, કે પાસ એટલે એની નજીક, કે એની જોડે એમ કહીએ। આ કે પાસ કઈ રીતે શબ્દ વપરાય છે એ અહીં દર્શાવેલ છે। હવે આગળ જોઈએ અભ્યાસ 8, મેરા, તુમ્હારા અને ઉસકા। જેમ આગળ આપણે અલગ અલગ શબ્દો કે ઉપર, કે નીચે, મેં, તું, આપ, જે જોયા ને એ રીતે હવે આવી રહ્યા શબ્દો। મેરા એટલે મારું, તુમ્હારા એટલે તમારું,
उसका इटली एनू। यह किताब है, आ पुस्तक छे। यह मेरी किताब है, आ मारी। आवी ने मेरी, मेरा, मेरी, ए मारु पोताना माटे वपराय छे, ए बतावे छे। यह मेरी किताब है, आ मारी चोपड़ी छे। वह कलम है, ते कलम छे। वह अनिल की कलम है, ते अनिल नी कलम छे। कलम उसकी जेब में है, क्या छे? एनी जेब मा छे, એટલે કે એના ખિસ્સામાં છે। પછી આગળ જોઈએ, યહ થેલા હૈ, શું છે? આ થેલો છે। યહ નવીન કા થેલા હૈ, આ નવીન નો થેલો છે। યહ ઉસકા થેલા હૈ, બીજું વાક્ય કઈ રીતે બોલાય? યહ ઉસકા એટલે આ તેનો થેલો છે। અહીં ઉસકા કઈ રીતે વપરાવી એ ખબર પડી નહીં, આ એક વચન છે એટલે ઉસકા ઉસકી એક વચન માટે વપરાય છે। વહ કાપી હે, કાપી એટલે નોટબુક। વહ આશા કી કાપી હે, તે આશાની કોપી છે દૂર માટે। ખબર છે ને, તો આપણને ખબર છે દૂર વસ્તુ માટે વહ અને બે વપરાય છે। યહ કંપાસ હે, આ કંપાસ છે। યહ તુમ્હારા કંપાસ છે, આ તમારો કંપાસ છે। એમ તુમ્હારા, વહ, આપણે અલગ અલગ શબ્દો કઈ રીતે કઈ જગ્યાએ વપરાય છે તે આ પાઠ દરમિયાન આપણે જોયું। હવે આગળ જોઈએ અભ્યાસ 9। ક્યા, કહાં, કબ, કોણ અને કિતને। ક્યા એટલે શું, કહાં એટલે ક્યાં, કબ એટલે ક્યારે, કોણ એટલે કોણ, કિતને એટલે કેટલા। અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્ર પરથી આપણે હવે સવાલ જવાબ કરવાના છે। શિક્ષક ચિત્ર કે આધાર પર પ્રશ્ન પૂછે કે છાત્ર ઉત્તર દે। જૈસે યહ ક્યા હૈ, યહ ગાય હૈ, એ રીતે આપણે ચિત્ર જોઈ અને જવાબ આપવાના છે। ચલો, બંદર કહાં હૈ, તો આપણે જવાબ લખીશું બંદર પેડ કે ઉપર હૈ। ગાય કહાં હૈ, તો આપણે ચિત્ર જોઈને લખીશું ગાય લડકી કે પાસ ખડી હૈ। મોર કબ નાચતા હૈ, મોર જબ આકાશ મેં બાદલ આતે હૈ તબ મોર નાચતા હૈ। બંદર ક્યાં કર રહે, બંદર પેડ પર ઉછલ કૂદ કર રહે હૈ। પેડ કે ઉપર કિતને બંદર હૈ, પેડ કે ઉપર દો બંદર હૈ। બંદર આપસ મેં ક્યા બાતે કર રહે હૈ, બંદર આપસ મેં બાતે કર રહે કે હમે ફલ કબ ખાને કો મિલેગે। લડકી ગાય સે ક્યા બાતે કરતી હૈ, લડકી ગાય સે કહેતી હૈ કે અભી તું ચારા ચુનને જા, ફિર આ શામ કો આકર બાતે કરેગી। ગાય કે પાસ કોણ હૈ, ગાય કે પાસ લડકી હૈ। વહ ક્યા કર રહી, વહ ગાય કો પસાર યાની કે વાલ કરવાને એટલે પસાર રહી હૈ। અહીં આ ચિત્ર જોઈ અને સવાલ જવાબ આપણે લખવાના રહેશે। હવે આગળ સ્વાપોથી જોઈએ। હવે આ છે સ્વાપોથી, ચોપડી આપણે સમજ્યા, હવે સ્વાપોથીમાંથી જોઈ લઈએ। સ્વાપોથીમાં પ્રશ્ન એક શું છે, ગુજરાતી સે ભિન્ન હિન્દી વર્ણ કો દો બાર લિખીએ। આઈરીએ આપ્યા છે હિન્દી વર્ણો, એ જોઈ જોઈને બે વાર અહીં લખે છે, ક ખ ચ જ ઈ જ ફ અણ બ ભ લ ઉ અ દ એ, આ બધા બે વાર લખેલ છે। યહ હૈ એટલે આ છે, વહ હૈ એટલે પેલું તે છે, આપણે પાઠ દરમિયાન સમજ્યા હતા ને, નજદીકની વસ્તુ કે વ્યક્તિ માટે યહ અને દૂરની વ્યક્તિ અને વસ્તુ કે લીએ વહ કા પ્રયોગ કિયા જાતા હૈ। નજીકની વસ્તુ મેં તમને શીખવ્યું ને વહ યહ, અને દૂરની માટે વહ, નજીકનું યહ અને દૂર માટે આ રીતે હાથથી બતાવીએ દૂરની વસ્તુ તો વહ। જેટા યહમાં જોઈ લઈએ આપણે પહેલાં, યહ પતંગ હૈ, યહ પુસ્તક હૈ, યહ ઘોડા હૈ, યહ આમ હૈ, યહ મોટર હૈ, અને દૂરની માટે વહ પતંગ હૈ, વહ પુસ્તક હૈ, વહ ઘોડા હૈ, વહ આમ હૈ, વહ મોટર હૈ, થયું ને દૂરની વસ્તુ માટે
તેજ રીતે જો નજીક માટે યહ બંદર હે, દૂર માટે વહ બંદર હે, યહ ડાકિયા હે, વહ ડાકિયા હે, ખબર પડી ગઈ ને? નજીક માટે યહ અને દૂર માટે વહ. હવે સ્વાધ્યાય જોઈએ યહ અને વહનું, તો એ જ રીતે અહીં આપણે સ્વાધ્યાય કરવાનું છે. આ બધી નજીકની વસ્તુ છે અને આ બધી દૂરની વસ્તુ બતાવી છે. ખાલી જગ્યામાં શું શબ્દ મૂકવો એ આપણે જોવાનું. આંગળીઓ બતાવી છે ને, દૂર માટે વહ, જે રીતે જોઈ લે વહ. યહ પેન્સિલ હે, યહ મેજ હે, યહ ડિબ્બા હે, યહ ફૂલ હે, યહ ખિડકી હે, યહ કુત્તા હે. હવે આંગળીવાળું, વહ ગાય હે, વહ એનક હે, વહ લડકી હે, વહ સાયકલ હે, વહ કૌવા હે, વહ પેડ હે. ખબર પડી ગઈ ખાલી જગ્યાઓ? તે જ રીતે યહ કુર્સી અને આ વહ લડકા હે. હવે યહ અને યહ અને વહ લિખો એ જ રીતે છે. યહ પેડ હે, યહ ગિલાસ હે, યહ નલ હે, યહ પત્ર હે, યહ આ દૂર માટે બતાવી છે તો વહ હાથી છે. જ્યાં જ્યાં હાથ બતાવેલા છે એ સમજી લેવાની દૂરની વસ્તુઓ છે. વહ બકરી હે, વહ બાદલ હે, યહ નદી હે, અહીં બતાવેલ નથી. વહ પતંગ હે અને આ યહ કે વહ, યહ યહ પૌધા હે. ખબર પડી ગઈ ને? હવે આગળમાં યહ હે એ શું હતું? એક વચન. પાઠ દરમિયાન મેં તમને કીધું હતું ને, અને એ હે એ તેનું બહુવચન છે. નજદીક કી એક વસ્તુ યા પ્રાણી કે લીએ યહ, એક સે અધિક વસ્તુઓ યા પ્રાણીઓ કે લીએ યે શબ્દ કા પ્રયોગ હોતા હે. એ રીતે એક વચન અને આ બહુવચન. એક વચનમાં યહ, બહુવચનમાં યે. ખાસ ધ્યાન રાખો, યહ હાથી હે તો એનું બહુવચન શું થશે? યે હાથી હે. તે જ રીતે યહ લડકા હે તો બહુવચનમાં યે લડકી હે. યહ લડકી આ છોકરી છે. યે લડકિયા હે તો આ છોકરીઓ છે. એ રીતે એક વચન અને બહુવચન થાય. યહનું યે અને માલા કે જે શબ્દ આપ્યો એનું પણ બહુવચન કરવું. યહ માલા હે, યે માલા એ માલા એની જોડણી ખાસ જુઓ. યે પુસ્તક હે, યે પુસ્તકે હે. યહ કબૂતર હે તો યે કબૂતર. એક વચન અને બહુવચન એ રીતે સ્વાધ્યાય જોઈએ. યહ તોતા હે એક વચન છે. અહીં ઘણા બધા તો પોપટ આપ્યા તો યે તોતે હે. એક કૂતરો છે તો યહ કુત્તા હે. બહુ બધા કૂતરા આપ્યા છે તો યે કુત્તે હે. અહીં ઘણી બધી છત્રી આપી છે તો યે છાતે હે. એક છત્રી આપી હોય તો યહ છાતા હે. તે જ રીતે એક વચન એક કેળું છે તો યહ કેલા હે, યે કેલે હે. બે છે તો યે બૈલ હે, યે યહ બૈલ હે. યહ પેડ હે, ઘણા બધા વૃક્ષ છે તો યે પેડ હે. એક જ બારી છે તો યહ ખિડકી હે. ઘણી બધી બારીઓ છે તો યહ ખિડકી હે. ખિડકીયાની જોડણી જોવી. તે જ રીતે આપણે હવે આગળ જોઈએ પ્રશ્ન બે. ખાલી જગ્યા મેં યહ અથવા યા યે શબ્દ લખો. યહ અથવા યે બંને શબ્દ વાપરવાના છે. જે જગ્યાએ જે ખાલી જગ્યા આવતી હોય યહ ક્યારે આવે? એક વચનમાં. અને યે એમ બહુવચન માટે વપરાય છે. તો યહ દરવાજા તો યે દરવાજે યે. યહ ફૂલ હે, યે ફૂલ હે, બહુવચન. યહ સડક હે, યે સડકે હે. સડક એક વચન છે અને સડકે બહુવચન છે. યહ ગાય હે, યે ગાયે હે. યહ મેજ હે, યે મેજે હે. યહ પેન્સિલ હે, યે પેન્સિલે હે. હવે એ જ રીતે ખાલી જગ્યાઓ છે. યહ અને યે વાપરવાનું છે. યહ ખાલી જગ્યા લડકા હે એક વચન તો યહ. ખાલી જગ્યા મોટરે હે, મોટરે બહુવચન તો યે. મકાન હે તો યહ આવશે. લડકીયા બહુવચન તો યે. સાયકલે એક વચન બહુવચન તો યે. પછી છાતે બહુવચન તો હે. એક વચન અને બહુવચનમાં ખાસ ધ્યાન રાખવું. હવે આગળ જોઈએ ખાલી જગ્યા. યહ ખાલી જગ્યા હે. યહ આપી છે તો એક વચન હશે તે જોવાનું. ચૂહા કે ચૂહે, ચૂહા એક વચન છે. ચૂહે એટલે ઘણા બધા ઉંદરો થાય તો ખાલી જગ્યામાં યહ ચૂહા હે. યે ખાલી જગ્યા હે. લડકા કે લડકે યે બહુવચન માટે યે વપરાય છે. તો એક વચન શબ્દ લખાય ને બહુવચન લડકે. એ રીતે અહીં ખાલી જગ્યા લખીશું એ લડકે હે. પછી આગળ જોઈએ યે ગમલે હે. યહ કાપી હે. યહ એક વચન છે. યે ચીટિયા હે. કેમ ચીટિયા લખ્યું? યે શબ્દ એ બહુવચન માટે વપરાય છે.
यह नाव है, ये बछड़े है, यह तितली है। खबर पड़ी गई ने, एक वचन अने बहुवचन ने। अब एज रीते वह नु वे दूर की एक वस्तु या प्राणी के लिए वह और उससे अधिक वस्तु या प्राणियों के लिए वे का प्रयोग होता है। एक वस्तु माटे यह अने घनी बड़ी वस्तुओं माटे वे शब्द वपराय छे। वह चूहा है तो घना बदा बताओ है तो वे चूहे है। एक वचन वह ताला है, बहुवचन वे ताले है। वह माली है ते माली छे। ઘણા બધા માળી બતાવ્યા હોય તો બે માળી હે। આ રીતે દરેક શબ્દ વહ અને વે, વહ એક વચન અને વે બહુવચન। વહ સૈનિક હે, વે સૈનિકે, વે સૈનિક હે। વહ બાદલ હે, વે બાદલ હે। વહ તિતલી હે, વે તિતલિયા હે। ઘણી બધી છે એટલે વહ ખુરશી હે, ખુરશી માટે ઘણી ખુરશીઓ છે તો વે ખુરશિયા હે। કુર્સી અને કુર્સીની જોડણી એક વચનમાં આ રીતે લખાશે અને બહુવચનમાં આ રીતે। હસવીની દીર્ઘઈની હસવઈ થઈ જાય, ખાસ ધ્યાન રાખવું। આગળ જોઈએ, વહ બકરી હે, વે બકરિયા હે। વહ માલા હે, વે માલા હે। એ જ રીતે વહ અને વેની ખાલી જગ્યાઓ છે, વહ અને વેની ખાલી જગ્યાઓ છે। જે રીતે જોઈ લઈએ, એક ઉદાહરણ, વહ તોતા હે, વે તોતે હે। એ રીતે દરેક ખાલી જગ્યા આપણે અહીં કરેલી છે। વહ કિસાન હે, વે કિસાન હે। વહ આદમી હે, વે આદમી હે। વહ માલા હે, વે માલાએ હે। એક વચન અને બહુવચન ખાસ ધ્યાન રાખવું। વહ કિરણ હે, વે કિરણે હે। વહ કલી હે, વે કલિયા હે। વહ એક વચન, જ્યારે બહુવચન માટે પૂછાય તો બે આવે છે। હવે કોષ્ટકમાંથી ગોતી ગોતીને સાચો જવાબ લખવાનો છે। ખાલી જગ્યા રંગીન પેન્સિલે એટલે એક વચન છે તો વહ આવશે। મેરી કિતાબે હે, કિતાબે કેવું કહેવાય, પુસ્તકો, એટલે બહુવચનમાં તો બે। લડકે એક વચન છે તો લડકે તો બહુવચન છે તો બે। ગુલાબ કા સુંદર ફૂલ હે તો વહ, કેમ કે એક જ ફૂલ માટે કહેલ છે। ખાલી જગ્યા દોનો અચ્છે ખિલાડી હે, દોનો એટલે બહુવચન તો બે। વહ ખાલી જગ્યા હે, વહ એ એક વચન માટે વપરાય છે તો પ્યાલા કે પ્યાલે, પ્યાલા એક વચન છે અને પ્યાલે ઘણા બધા પ્યાલાઓ માટે એટલે બહુવચન છે તો અહીં વહ આપે છે તો એક વચન શબ્દ લખાય એટલે કે પ્યાલા। વે ખાલી જગ્યાએ સુંદર હે, માલા એક વચન છે, માલા એ બહુવચન છે તો અહીં વે એ શા માટે આપે છે, બહુવચન માટે આપ્યું હોય છે તો શું લખાશે, માલા એ। વહ ઇમારત છોટી હે, વે ચાર કેલે હે, વે ખિડકિયા બંધ હે। હવે એ રીતે યહ ઈસ, વહ ઉસ, યે ઇન, વે ઉન, આપણે જોઈ ગયું પાઠ દરમિયાન યહ એક વચન સાથે ઈસ, વહમાં પણ એક વચન સાથે ઉસ આવે, યે ના ઇન અને વે ના ઉન, એ ખાસ ધ્યાન રાખવું। પડીએ ઓર સમજીએ, યહ તનિષ હે, આ તનિષ છે। ઇસકે પાસ કિતાબે, યહ જોયું ને અને તેને જોડે શું વપરાય, ઈસ, તો આ તનિષ છે તેની પાસે કિતાબ એટલે કે પુસ્તક છે। શું છે, યે તિતલિયા હે, બહુવચન થઈ ગયું, પછી એમાં શું આવશે, ઇનકે પંખ રંગબેરંગી હે, તેમના પાંખો રંગબેરંગી છે। યેના જોડે શું આવ્યું, ઇન, યહના જોડે ઈસ અને યેના જોડે ઇન, ખાસ ધ્યાન રાખજો। વહ કૌવા હે, તે કાગડો છે, ઉસકા રંગ કાલા હે, તેનો રંગ કાળો છે। વહ સાથે શું આવ્યું, ઉસ। વે દો પેડ હે, પેલા બે વૃક્ષો છે, ઉન પર બગુલે બેઠે હે, તેમની ઉપર બગલા બેઠા છે, તો વહના બે જોડે શું આવ્યું, ઉન, વહ જોડે ઉસ અને બે જોડે ઉન। હવે તેને લગતી ખાલી જગ્યાઓ જોઈએ, યહ ગાય હે તો ઇનકી કે ઇસકી પૂંછ લંબી હે, કઈ આવશે, ઇસકી, એક વચનમાં ઈસ વપરાય છે ને, ખબર છે ને, તો ઇસકી પૂંછ લંબી હે, એ કુત્તે હે, તો યે શાના માટે વપરાય, બહુવચન માટે, તો બહુવચનમાં યેની જોડે શું આવે છે, ઇનકે કે ઇસકે, ઇનકે, ઇનકે મુંહમે રોટિયા હે। તે રીતે આગળ જોઈએ, વહ કોળા હે, ખાલી જગ્યા રંગ સફેદ હે। વહ એ એક વચન માટે બતાવ્યું છે તો એક વચન માટે ઉસકા આવશે કે ઉનકા, તો ઉસકા। વહ ગોળા હે, ઉસકા રંગ સફેદ હે। વે ફૂલ હે,
बहुवचन खाली जगह रंग सुंदर है उनका के उसका उनका उनका रंग सुंदर है। यह जोड़े इस ये जोड़े इन वह जोड़े उस अने वे जोड़े उ खास ध्यान राखवान मैं एटले हूँ हम अमे आपणे तुम एटले तमे आप एटले आप। बात करने वाले एक व्यक्ति को आप अपने नाम में के बदले मैं पोताना माटे वापरवा माटे हूँ वपराय एटले के मैं बोलीए छे। बात करने वाले एक से अधिक व्यक्ति हो मैं अथवा हम का प्रयोग करते हैं। एक माटे हूँ अने घणा बधा होय तो हम। मैं लड़का हूँ मैं विद्यार्थी हूँ मैं स्कूल जाता हूँ हूँ छोकरो छू हूँ विद्यार्थी अने हूँ शाळाए जाऊँ छू के मैं एकलो छे एटला पोताना माटे के छे। ज्यारे घणा बधा विद्यार्थीओ होय त्यारे शुं थई जाय छे हम लड़की है अमे छोकराओ छीए हम विद्यार्थी है अमे विद्यार्थीओ छीए हम स्कूल जाते हैं अमे शाळाए जाइए छीए। तेज रीते मैं लड़की हूँ मैं विद्यार्थी हूँ मैं स्कूल जाती हूँ एक वचन हम लड़कियाँ है हम विद्यार्थी ने हम स्कूल जाती है आ बहुवचन माटी बनते है। हम पढ़ते हैं अहीं घणा बधा छे एटले हम पढ़ती है। सुनने वाले व्यक्ति छोटी उम्र के हो तो तुम शब्द का प्रयोग करते हैं। नानी उम्र ना तुम एटले के तू शब्द वपराय छे। तुम विद्यार्थी हो तू विद्यार्थी छे तुम चौथी कक्षा में पढ़ते हो तू चौथी कक्षा में भणे छे तुम विद्यार्थिनी हो तू विद्यार्थिनी छे तुम चौथी कक्षा में पढ़ती हो कि तू चौथी कक्षा में भणे छे। ज्यारे आपड़ा थी मोटा होय अने आपने कई कहे तो तू शब्द वपराय छे। उम्र या पद में बड़े व्यक्ति को आप जेम आपने तू कही छे तो आपड़ा थी मोटा होय बधाने आपणे शुं कहेवुं पड़े आप एटले मानवाचक तमे आप किसान है तमे खेडूत छो आप खेती करते हैं तमे खेती करो छो आप मेरी दीदी है छोकरा थी एनी बेन मोटी छे ने तो शुं मोटी होय माटे शुं वपराय आप एटले तमे तमे मारी दीदी छो आप मे मुझे पढ़ाती है तमे मने भणावो छो। आप डॉक्टर है आप अस्पताल जाता है आप शब्द कई रीते वपराय ए तमने खबर पड़ी गई ने छोकराओ। विद्यार्थी मित्रों आप शिक्षक है आप छात्रों को पढ़ाते हैं एज रीते आप कई रीते वपराय ए आपने खबर पड़ी। हवे एने लखवू आपणे अहीं स्वाध्याय जोईए शुं शब्दो वापरवाने छे हम तुम आप मैं ए शब्दोथी खाली जग्याओ करवानी छे। चलो जोई लीए मैं तुषार हूँ हम विद्यार्थी है तुम अभी बच्चे हो आप डॉक्टर है આપણે પાઠ દરમિયાન સમજ્યા હતા એટલે આપણને ફટાફટ ખાલી જગ્યાઓ આવડી ગઈ। હવે આગળ એ જ રીતે ખાલી જગ્યા પણ અહીં કૌંસ આપેલા છે લડકા હું તો મેં લડકા હું છોટી હો તું છોટી હો તું નાની છે શિક્ષક હે તો બહુ માન આપણ આપ કે તું તું શિક્ષક હે એવું આવે ના આપ શિક્ષક હે એ માનવાચક છે। હમ લડકે હે આપ ધોબી એ કઈ જગ્યાએ કઈ રીતે શબ્દ વપરાય એ ખબર પડી ને વધારાનો શબ્દને છેકો મારવાનો એટલે કાપી નાખવાનું કહેલું છે। વહ હમ તું ખેલતે હે તો હમ ખેલતે હે બહુવચન છે વહ ખેલતે હે એવું આવે પણ નહીં તું ખેલતે હે એવું આવે ના તો હમ ખેલતે હે। મેં પડતા હું તું મને હમ ઉપર છેકો માર્યો છે હમ લડકિયા હે તું શરારતી હો મેં શરારતી હો એવું આવે આપ શરારતી હો મોટા માણસ આપણાથી મોટા હોય એમને એમ કહેવાય ના તો તું શરારતી હો તું મેં તું આપ ડરતે હો તો મેં ડરતા હો એવું આવે નહીં આપ ડરતે હો એવું આવે ના તો તું ડરતે હો મેં તું આપ ચાચાજી હે બહુ માનવાચક છે તો આપ આવશે આપ ચાચાજી હે। હવે આગળ જોઈએ મે કે અંદર કે ઉપર કે નીચે આ બધા શબ્દો કઈ જગ્યાએ કઈ રીતે વપરાય છે તે આપણે જોઈએ। યહ ચૂહા હે આ ઉંદર છે ચૂહા પિંજરે મે હે અહીં આવીને મે શબ્દ ઉંદર પિંજરાની અંદર પિંજરામાં છે પિંજરામાં છે। હવે પિંજરા કમરે કે અંદર હે પાંજરું રૂમની અંદર છે માં અને ની અંદર એ શબ્દ કઈ રીતે વપરાય તમે જોયું ને। યહ કિતાબ હે આ પુસ્તક છે કિતાબ મેજ પર હે કિતાબ ચોપડી
टेबल पर छे। किताब के ऊपर पेंसिल है, किताबनी ऊपर आ पेंसिल छे। જોઈને કે ઉપર કઈ રીતે વપરાય, કોઈ પણ વસ્તુની ઉપર બતાવવા માટે કે ઉપર શબ્દ વપરાય છે। યહ બિલ્લી હે, બિલ્લી મેજ કે નીચે હે, આ નીચે વસ્તુ બતાવવા માટે કે નીચે શબ્દ વપરાય છે। વહ અસ્પતાલ હે, અસ્પતાલ કે પાસ પેડ હે, અસ્પતાલ કે નીચે સ્ત્રી હે, આ તે દવાખાનું છે। દવાખાનાની કે પાસ એટલે ની પાસે વૃક્ષ છે। પેડ કે નીચે સ્ત્રી હે, કે નીચે એટલે ની નીચે સ્ત્રી બેઠેલી છે। અહીં આપણે જોયું કે પાસ, કે ઉપર, કે નીચે, મે એ શબ્દો જોયા, કઈ જગ્યાએ કઈ રીતે વપરાય છે તે જોયું। હવે તેને લગતી ખાલી જગ્યાઓ સ્વાધ્યાય જોઈએ। બોતલ ખાલી જગ્યા કે ઉપર હે, આ ચિત્ર જોઈ અને આપણે એના અંદર કયા શબ્દો વપરાશે એ લખવાના છે। બોતલ ખાલી જગ્યા આ પાણી હે, બોતલ બોટલ છે ખાલી જગ્યા પાણી હે, તો બોટલ પાણી કઈ જગ્યાએ હોય, બોટલની અંદર હોય તો એના માટે શું વપરાય, કે અંદર। ખુરશી ખાલી જગ્યા પુસ્તકે હે, ખુરશી ખાલી જગ્યાએ પુસ્તકે, તો ક્યાં છે પુસ્તકો, નીચે, તો ખાલી જગ્યા એમ લખીશું કે નીચે પુસ્તકે હે। ખુરશી ખાલી જગ્યા મેજ હે, ખુરશી મેજથી કેવી છે જોડે, તો ખુરશી કે પાસ મેજ હે। પછી મેજ ખાલી જગ્યા ઉપર બોટલ હે, ટેબલની ખાલી જગ્યા બોટલ છે, કઈ જગ્યાએ આપેલી છે બોટલ, ઉપર, તો કે ઉપર શબ્દ વપરાય છે। મેજ કે ઉપર બોટલ હે। મેં, મેરા, તું, તુમ્હારા, વહ, ઉસકા, આ શબ્દ કઈ રીતે પ્રયોગ થાય છે તે જોઈએ। યહ કિતાબ હે, આ ચોપડી છે। યહ મેરી કિતાબ હે, આ મારી ચોપડી છે। એક વચનમાં મે અને મેરી, મેરા શબ્દ આવે છે। વહ કલમ હે, વહ અનિલ કી કલમ હે, કલમ ઉસકી જેબ મે હે। અહીં મેં કઈ રીતે વપરાય ને, એક વચન છે એટલે મેં તમને કીધું હતું ને આગળ કે મે શબ્દ એક વચન માટે જ વપરાય છે। તો આ કલમ છે એટલે કે વ પેન છે, બે વહ અનિલ કી કલમ, તે અનિલની પેન છે, કલમ ઉસકી જેબ મે, કલમ એટલે કે પેન એની ખિસ્સામાં છે। વહ થેલા હે, વહ નવીન કા થેલા હે, વહ ઉસકા થેલા હે, પેલો થેલો છે તે નવીનનો થેલો છે, તે તેનો થેલો છે, એ રીતે ઉસકા કઈ રીતે વપરાયું એ ખબર પડીને। યહ કંપાસ હે, યહ તુમ્હારા કંપાસ હે, આ કંપાસ છે, આ તારો કંપાસ છે, તુમ્હારા એટલે તમે, ઉસકા એટલે તેનો। યહ વહ કાપી હે, તે ચોપડી છે, વહ આશાથી કાપી હે, તે આશાની નોટબુક છે। આ રીતે વહ, વે, યહ કઈ રીતે વાપરાય દરેક શબ્દ આપણે જોયા, ક્યા, કહા, કપ, કોણ, કિતને, ચલો એ કઈ રીતે વપરાય છે એ આપણે જોઈએ। યહ ક્યા હે, આ ચિત્ર જોઈને જવાબ લખ્યા હતા આપણે પાઠ દરમિયાન શીખ્યા। યહ ગાય હે, બંદર કા હે, બંદર પેડ કે ઉપર હે, ચિત્ર જોઈને જવાબ પુસ્તક દરમિયાન પણ શીખ્યા હતા। તો આગળ જોઈએ સ્વાધ્યાયમાં શું છે। યહ કોણ હે, યહ કુત્તા હે, કુત્તા ક્યા કર રહા હે, કુત્તા ખા રહા હે। યહ કોણ હે, યહ ઔરત હે, ઔરત ક્યા કર રહી હે, ઔરત રસોઈ પકા રહી હે, ચિત્ર જોઈ અને જવાબ આપવાના છે। યહ કોણ હે, યહ લડકી હે, લડકી ક્યા કર રહી હે, લડકી કિતાબ પઢ રહી હે। યહ કોણ હે, યહ બાલક હે, બાલક ક્યા કર રહા હે, બાલક રો રહા હે, અહીં ચિત્ર જોઈ અને જવાબ લખવાના છે। હવે આગળ જોઈએ, યહ કોણ હે, આ કોણ છે, યહ જવાબમાં લખી, યહ માલી હે, આ માલી છે, માલી ક્યા કર રહા હે, માલી શું કરી રહ્યો છે, માલી પૌધો કો પાણી સિંચ રહા હે, માલી માળી ફૂલ છોડને પાણી સિંચે છે, એટલે કે પાળી રહ્યો છે કુંજાથી। યહ કોણ હે, યહ પૂજારી હે, પૂજારી ક્યા કરતા હે, પૂજારી પૂજા કર રહા હે, આ રીતે આપણે ચિત્ર જોઈને
એના ઉત્તર લખ્યા. હવે આગળ જોઈએ, યહ ક્યાં હે? યહ મેજ હે. પછી યે ક્યાં હે? યહ પંખા હે. પછી આગળ જોઈએ, યહ ક્યાં હે? યહ એનક હે, એને કેટલે ચશ્મા. યહ ક્યાં હે? યહ નદી હે. યહ ક્યાં હે? યહ કુર્સી હે. યહ ક્યાં હે? યહ ગેંદ હે, ગેંદ એટલે બોલ. યહ ક્યાં હે? યહ સાઇકલ હે. યહ ક્યાં હે? યહ બૈલગાડી હે. જોઈને ચિત્ર જોઈને આપણે કેવા ફટાફટ જવાબ લખી દીધા. વિદ્યાર્થી મિત્રો, તમે પણ પરીક્ષામાં આ રીતે જ્યારે અહ વહ વે યે કઈ રીતે પૂછાય તેનું ખાસ ધ્યાન રાખવું. ખાલી જગ્યામાં કઈ રીતે પૂછાયું તે કૌંસ જોઈ અને પછી એક વચન બહુવચન છે તે ખાસ ધ્યાન આપી અને પછી ખાલી જગ્યા લખવી. સમજીએ ઓર ઉત્તર લખીએ, સમજો ને લખો. ઉદાહરણ, યહ કોણ હે? આ કોણ છે? યહ દરજી હે. આ દરજી છે, દરજી કપડે સીતા હે. આ રીતે એક ઉદાહરણ આપેલું છે એ રીતે આપણે અહીં જવાબ લખવાના છે. યહ કોણ હે? યે મોચી હે. યહ મોચી છે, મોચી જોડે સીતા હે. યહ કોણ હે? આ કોણ છે? યહ ધોબી હે, ધોબી કપડે ધોતા હે. તે રીતે આગળ, યહ કોણ હે? યહ કુંભાર હે, કુંભાર મિટ્ટી કે બર્તન બનાતા હે. યહ કોણ હે? યહ કિસાન હે, કિસાન ખેતી કરતા હે. યહ કોણ હે? યહ બઢઈ એટલે સુથાર છે, બઢઈ ફર્નિચર બનાતા હે. બઢઈ એટલે કે સુથાર ફર્નિચર બનાવે છે. પછી આગળ જોઈએ, સમજીએ ઉત્તર લખીએ. ઉદાહરણ, યહ ક્યાં હે? યહ ડિબ્બા હે. એ રીતે આપણે બધા જવાબ લખવાના છે. તો શું છે યહ ક્યાં હે? તો આપણે શું લખીશું? યહ સડક હે. યહ ક્યાં હે? યહ ઘડી હે. યે ક્યાં હે? યહ ઓખલી હે. આ બધા એક વચન છે એટલે યહ વપરાયું છે. યહ ક્યાં હે? યહ આમ હે. યહ ક્યાં હે? યહ તલવાર હે. યહ ચરખા હે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂરો થાય છે. આ પાઠ દરમિયાન તમે યહ યે વહ વે યહની જોડે ઇનકા ઇસકા ઉસકા ઉનકા એ કઈ રીતે પ્રયોગ થાય છે તેનું ખાસ ધ્યાન રાખવું. પરીક્ષા દરમિયાન તેની ખાલી જગ્યાઓ પૂછાય છે. તો આ પાઠ દરમિયાનનું આપણે આજે હોમવર્ક મેળવી લઈએ. હોમવર્કમાં છે, હોમવર્કમાં પહેલાં લખીશું પાઠ બે. પાઠ બે લખી અને એમ લખીશું બળતે કદમ, બળતે કદમ. પછી હિન્દી વર્ણમાલા લખીશું. શું કરીશું? હિન્દી વર્ણમાલા. પાઠનું હેડિંગ મારી પછી હિન્દી વર્ણમાલા લખીશું અને અભ્યાસ 9 આ ચિત્ર જોઈને જવાબ આપવાના છે. એ જવાબ સવાલ જવાબ 8 લખીશું. 8 સવાલ જવાબ તમે તમારી હિન્દીની ચોપડામાં સરસ અને સુંદર અક્ષરે લખજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.